આખો દિવસ ઘર કામથી તું થાકી જતી હતી અને એ પણ તને બહુ જ હેરાન કરે છે, પણ મારો નાનો ભાઈ છે એટલે હું રાજા છું. ચાલ તમારે લેટ થાય છે, હું નીકળું. અને સમજવામાં આપણે બધા પાગલ થઈ જશે.
એવું મને લાગે છે હવે તો હું થાકી ગઈ છું આનાથી દીદી આ બે તો સાવ પાગલ છે અને મને કહે છે કે હું પાગલ છું ઘરની બારે તો જતો જ નહીં પછી તને ઘરે આવવાની ખબર જ નથી પડતી દીદી તમને તમારી સાથે કોલેજે લઈ જાઉ ને મારે પણ આવું છે હા હું તને એક દિવસ જરૂર લઈ જઈશ બસ હવે મારે મોડું થાય છે હું જાઉં બાબીની જેમ મને બોલો છો જાઉં નથી બોલવું તમારી જો પણ પપ્પુ તું આવું કર એટલે મારે બોલવું પડે છે ને એક વાત કહું ભાભી
જો મારા ભાઈ પપ્પુની જગ્યાએ તમારો દીકરો હોત તો શું તમે એને પાગલખાને મૂકી આવત? બસ કાજલબેન, તમે એવું ઈચ્છો છો કે મારે આવો પાગલ દીકરો જન્મે? અને તમને મારાથી એટલી ઈર્ષા થાય છે? ભાભી, હું તમારી કોઈ ઈર્ષા કે અદેખાઈ નથી કરતી, અને હું એવું પણ નથી ઈચ્છતી કે તમારે આવો દીકરો જન્મે, પણ હું તો બસ સમજાવવાની વાત કરું છું. કોને સમજાવવાની વાત કરો છો? મારા ભાઈ નું અપમાન ના કરો, એ માનસિક છે. માનસિક માનસિક માને પાગલ માં શું ફરક છે? ભાભી સમજો ને તો ઘણો બધો ફેર છે, જેમ કે એક દીકરી માં અને વહુ માં, બંને છે તો સ્ત્રી જ, પણ ફરક કેટલો છે? કુવારી હોય ત્યારે દીકરી, અને પરણીને સાસરે જાય ત્યારે વહુ. સમજો ભાભી. મને તો એ નથી સમજાતું કે આ પપ્પુ એક પાગલ નહીં, તમે બધા જ પાગલ લાગો છો. બસ નિકિતા, તમારો રોજનું થયું હો. હું જ્યારે કામ ઉપરથી કંટાળીને આવું અને ત્યારે તમારી સાથે લમણા લેવાના, મને તો ક્યારે શાંતિ જ ન મળી. તો શું હું માથાકૂટ કરું છું? તમે બે ભાઈ બેન મારી વાતને સમજતા જ નથી. આ પપ્પુનું કંઈક કરો હવે, નકર આપણે બધા જ પાગલ થઈ જશું. ભાભી, તમને આટલું આટલું સમજાવવા છતાં પણ તમને સમજણ નથી પડતી કે આવા માનસિક વ્યક્તિની સાર સંભાળ રાખવાથી કેટલું પુણ્ય મળે છે, અને ભગવાન પણ કેટલું રાજી થાય છે. અને સમય આવશે ને એટલે મારો ભાઈ પણ સારો થઈ જશે, એટલું તો મને વિશ્વાસ છે. આ સારો થાય એ ભૂલી જાઓ કાજલબેન, હવે એ શક્ય નથી. હવે જો સારો થવાનો હોત ને તો એ થઈ ગયો. તમે કેટલા દવાખાના બદલી ગયા, કેટલી દવા કરાવી, પણ થયું સર? એ કઈ જન્મથી માનસિક નથી હો ભાભી. બસ હવે નિકિતા, હું પણ થાકી ગયો છું, તો આજે તો થોડી શાંતિ રાખશો પ્લીઝ, અને જમવાનું કાઢો. અને પપ્પુ તું પણ જમી લે, અને કાજલ તું તારા ભાભીનું માથું ન લગાડતી હો, ચાલ.
મને શું થયું હતું?
રૂપે વિરાજભાઈ બપુ સાજો થઈ ગયો. હે મારો ભાઈ સાજો થઈ ગયો. અરે પણ મને થયું તું શું? અરે બપુ શું વાત કરું તને, તારું એક્સિડન્ટ થયું ને પછી તું બેભાન થઈ ગયો હતો અને તું તારું માનસિકતા ખોઈ બેઠો હતો અને તારું મગજ પણ કામ નહોતું કરતું અને તું ગાંડા જેવું વર્તન કરતો હતો અને ભાભી તને નો બોલવાનો વેડ બોલતા હતા એટલે તું ઘરેથી ભાગીને સુસાઇડ કરવા આવ્યો હતો. કાજલબેન મને માફ કર, તમારા ભાઈ બહેનના પ્રેમને ઓળખી ના શકી. બપુ ભાઈ એટલા માનસિક હોવા છતાં તમે એને ક્યારે ઓછું નથી આવવા દીધું, પણ ભૂલ તો મારી હતી. ચાલો બાપુભાઈ ઘરે.